સૂર્યનગરી તરીકે પોતાની ઓળખ ઊભી કરનાર સુરતમાં સૂર્યદેવતાની કૃપાથી એક મંદિરનું લાખો રૂપિયાનું વીજળી બિલ હાલ શૂન્ય થઈ ગયું છે. સાંભળીને આશ્ચર્ય થાય પરંતુ હકીકત છે. પર્યાવરણની જાળવણી માટે અને સેવ એનર્જીના હેતુથી આ મંદિરમાં સોલાર પેનલ લગાડાઈ છે. સુરતમાં સૂર્ય દેવતાની કૃપા, લાખો રૂપિયાનું વીજળી બિલ થઈ ગયું શૂન્ય. સૂર્યપુત્રી તાપી નદી કિનારે આવેલ શ્રીનાથજી નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ સંચાલિત મંદિરની અગાસી પર 50 કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર રૂફટોપ પેનલ લગાવવામાં આવી છે. સૂર્યનગરી સુરતમાં મંદિર ટ્રસ્ટ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. મંદિરમાં રૂપિયા 25 લાખના ખર્ચે લગાવાયેલ 50 કિલોવોટની ક્ષમતાની આ સોલાર પેનલથી દૈનિક 190 કિલોવોટ વીજળી ઉત્પન્ન થાય છે, જ્યારે વાર્ષિક 69,000 કિલોવોટ વીજળી મળી રહે છે. અગાઉ મંદિરમાં વીજળીના બિલની વાત કરીએ તો 1.5 થી 2 લાખ સુધી વીજળીનું બિલ આવતું હતું, પરંતુ જ્યારથી આ સોલાર સિસ્ટમ લગાવી છે ત્યારથી બિલ શૂન્ય થઈ ગયું છે. એટલું જ નહીં, તેમને બિલમાં 5,000 થી 20,000 સુધીની ક્રેડિટ પણ મળી રહી છે. એક સમયે આ મંદિરમાં લાખો રૂપિયાનું વીજળી બિલ આવતું હતું. તેની પાછળનું કારણ એ છે કે મંદિર પ્રાંગણમાં મંદિર સિવાય લગ્નની વાડી, ગેસ્ટ હાઉસ, પાર્કિંગ જેવી અલગ અલગ સુવિધા છે. સોલર સિસ્ટમમાંથી જે બિલ, જે વીજળી ઉત્પન્ન થાય છે તે અમારી પાસે અમારી જીબી એ લોકોના ટ્રાન્સફોર્મરમાં શિફ્ટ કરી નાખે છે, અને અમને એ જે જે યુનિટ અમારે જે મળે છે તે અમારે જીબીના બિલમાં બાદ થઈ જાય છે, તો અમારું બિલ ઝીરો થઈ જાય છે. સૂર્યના કિરણોના કારણે સુરતના શ્રીનાથ નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ સંચાલિત મંદિરનું લાઇટ બિલ ઝીરો થઈ ગયું છે. આ મંદિર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર બની ગયું છે જેનો વીજળી વપરાશ સોલાર સિસ્ટમથી ચાલે છે. આખા પરિસરની વાત કરીએ તો સીસીટીવી સેંકડોની સંખ્યામાં, પંખા હજારોની સંખ્યામાં અને લાઇટો આ સોલાર સિસ્ટમથી ચાલે છે. વીજળીના બિલમાં થયેલા બચતને કારણે હવે મંદિરના ટ્રસ્ટ દ્વારા વધુ સોલાર પેનલ લગાવવાની માંગ કરવામાં આવી છે. 25 કેવીના બે પેનલ લગાવેલા છે, અને એ બે પેનલમાંથી અમારું લગભગ સરભર થઈ જાય, પણ અમે બીજું વધારે ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ તેના લીધે બીજા 25 કેવીનો અમે માંગણી કરેલી છે. અહીંયા જેટલા પણ ઇલેક્ટ્રિકલ ગેજેટ્સ વપરાય છે એ બધા જ સોલરની ઉપર ચાલે છે, તો ત્યારે મને થયું કે જો આટલા મોટા મેનેજમેન્ટમાં જો સોલર સિસ્ટમ ઘણી સક્સેસફુલ હોય તો ડેફિનેટલી આપણે આપણા ઘરની અંદર પણ આ સોલર સિસ્ટમને આપણે યુઝ કરી જ શકીએ છીએ. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ પણ મંદિરના સોલાર પેનલની જાણકારી જાણી આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે. તેઓને પણ પ્રેરણા મળી છે કે તેઓ મંદિરની જેમ પર્યાવરણના રક્ષણ માટે પોતાના ઘરે અથવા કાર્યસ્થળ પર સોલાર પેનલ લગાવે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.